मित्रों, विचार क्रांति अभियान अंतर्गत आजना वार्ता वैभव विभाग में आप सबनु स्वागत छे। आजनी वार्ता गति में होय तेने साची दिशा बताओ। मित्रों, आपणे एक वार्ता एवी बतावी थी कि जे पड़ेला होय एने उभा करो। बीजी वार्ता आपणे ए बतावी थी कि उभेला होय एने गति में लावो। अने आजे त्रीजी वार्ता के गति में होय एने साची दिशा बतावो। कोई एक शहरनी अंदर एक युवान कोई एक मनोवैज्ञानिक पासे जाय छे के मारे जीवन नी अंदर खूब पैसा मेळवा छे तो मारे शुं करवुं जोईए। त्यारे मनोवैज्ञानिक एने रस्तो बतावे छे के जीवन में प्रमाणिकपणे अन्य ने उपयोगी थवा माटेना बधा ज प्रयासो साथे सततपणे तमे जो काम करता रहो तो तमने पैसा मळे ज चोक्कसपणे मळे। एणे ए रीते काम कर्युं, थोड़ो समय पैसा पण मळ्या पण एने मजा न आवी, संतोष न थयो। ए फरीवार जाय छे के मने पैसा तो मळ्या पण मने संतोष थतो नथी, तो के मारे हवे शुं करवुं जोईए। ત્યારે એમ કીધું પેલા સંતે કે તમારા મનમાં શું વિચાર છે? તો કે મને એમ થાય છે કે મારે સારા વિદ્વાન બનવું. તો કે બરોબર છે, તમે આજથી જ વિદ્વતાના જે ગ્રંથો છે એ ગ્રંથો વાંચો, વિદ્વાન માણસોને મળો, વિદ્વાન માણસો જ્યાં પ્રવચન આપતા હોય ત્યાં તમે જાઓ અને સાચા અર્થમાં વિદ્વતાની ભૂમિકામાં ઊંચાઈ પ્રાપ્ત કરો. પેલો વ્યક્તિ ફરીવાર શરૂઆત કરે, થોડો સમય કામ કર્યો તો એમાં એને કંટાળો આવવા માંડ્યો. પ્રવચનમાં એકની એક વાત બધે સાંભળવા મળે, એને એમ થયું કે આ પણ આનો અર્થ નથી. એટલે પાછું ફરીવાર સંત પાસે જાય છે કે મને એમાં નથી મજા આવતી, મારે શું કરવું જોઈએ? ત્યારે ફરીવાર સંત કહે છે કે તમારા મનમાં શું પ્રશ્ન છે? તો કે મને એમ થાય છે કે મારે સમાજ સેવા કરવી. તો બરોબર, બહુ સારી વાત છે સમાજ સેવા કરવી, ચાલો લાગી જાઓ. કયા પ્રકારની સમાજ સેવા કરવી છે? તમારે કોઈ ભૂખાને અનાજ આપવું છે, તમારે કોઈ ભણી શકતા ન હોય તો એને કંઈક ભણવા માટેની વ્યવસ્થા કરવી છે, કોઈ વ્યક્તિને અનુકૂળતા નથી તેની સેવા કરવી છે, કોઈ વાવાઝોડામાં દુઃખી હોય એને તમારે સેવા કરવી છે, અન્ય પ્રકારની ભૂમિકામાં તમારે જે કરવું હોય મંડો કરવા કામ કરો, તમને બહુ મજા આવશે. આમ કરતા કરતા એ વ્યક્તિ ફરીવાર સેવાના ક્ષેત્રમાં જાય છે અને એ રીતે સેવાના ક્ષેત્રમાં કામ કર્યું. એને અહીં ન મજા આવી કે આમાં તો કંટાળો આવે છે, આમાં તો એકની એક વાત બધી આવે છે. ત્યારે પાછું ફરીવાર ઈ સંતને બદલે બીજા સંત પાસે જાય છે કે મને તમે કંઈક રસ્તો બતાવો, મારે શું કરવું જોઈએ. ત્યારે એ સંત એમને એમ કહે છે કે તે અત્યાર સુધી શું કર્યું હોય? તો કે મેં પહેલા પૈસા મેળવવા માટે પ્રયત્ન કર્યો, ત્યાર પછી વિદ્વતા મેળવવા માટે એટલે વિદ્વાન બનવા માટેનો મેં પ્રયત્ન કર્યો, ત્યાર પછી મેં સમાજ સેવા માટેનો પ્રયત્ન કર્યો પણ મને ક્યાંય મજા ન આવી. ત્યારે એણે એમ કીધું કે તે ખૂબ પ્રયત્ન કર્યો, તું ગતિમાં જ રહ્યો, આમથી તેમ દોડ્યો, પેલા તું આ કર્યું, બીજી વાર આ કર્યું, ત્રીજી વાર આમ કર્યું, પણ તને ખબર નથી કે કોઈ પણ એક દિશાને પકડી રાખ. અને સાચી દિશા એ છે કે જીવનની અંદર તું કોઈ એક દિશાને પકડી રાખ, કે દાખલા તરીકે ત્રણ માંથી તને સૌથી સારી બાબત કઈ ગમી, તને પોતાને વધારે મજા આવી હોય એવી પ્રકારની પરિસ્થિતિ કઈ, અને જો હજી પણ તને ત્રણ માંથી એકેય પરિસ્થિતિ ગમી ન હોય તો હજી ચોથા માટે પ્રયત્ન કર, પાંચમા માટે પ્રયત્ન કર, છઠ્ઠા માટે પ્રયત્ન કર, તું દોડે રાખ,
તો આમથી તેમ દોડતો જ રહે અને જ્યારે તને એમ થાય કે આ સૌથી વધારે ગમતી વસ્તુ છે તો એની અંદર તારા જીવનની વસ્તુ તું પૂરી કર. પણ જિંદગીની અંદર કોઈ એક દિશાને પકડી લે, સાચી દિશા. દિશા તો તે પકડી પણ સાચી દિશા પકડી નહીં તો તને વિચાર આવે છે કે તારે શું કરવું. ત્યારે એ યુવાન એમ કહે છે કે આ ત્રણેય ઉપરથી મને એક વાત દેખાણી છે કે મારે મારી તમામ બાબતો જે મેળવી છે મેં એ તમામ બાબતો મારે સમાજને અર્પણ કરવી. હું સમાજ માટે કામ કરીશ અને આ જીવન હું સમાજ માટે કામ કરતો રહીશ અને એ રીતે મારા જીવનનું એક મૂલ્ય રહેશે. અને એક સાચા અર્થમાં જે આમથી તેમ દોડતો હતો યુવાન, કોઈ ઠેકાણે સ્થિર નહોતો થતો, એને સ્થિર કરવા માટેનો જે પ્રયત્ન થયો એનો અર્થ એ થયો કે ગતિમાં હોય એને સાચી દિશા બતાવી. મિત્રો, મારે તમને સૌને એમ કહેવું છે કે આજે દુનિયાની અંદર મોટાભાગના માણસો ગતિમાં છે, રાત ને દિવસ કામ કરે છે, ખૂબ કામ કરે છે, કલાકો સુધી કામ કરે છે, મજૂરી કરે છે, પણ બદલે રાખે છે. એની દિશા ક્યાંય કેવા પરિસ્થિતિમાં આવી જાય કે હવે આ મને નથી કરવું, ક્યાં વળી પાછું નક્કી કરે કે આ મારે નથી કરવું, વળી પાછું એમ કે મારે આ નથી કરવું, આખરે એને દિશા નથી મળી. ત્યારે જીવનની અંદર દિશા નક્કી કરવી જોઈએ અને એ દિશા નક્કી કરવા માટે તમારે માર્ગદર્શન લેવું અને એ દિશા જો સાચી હોય અને એમાં જ જો આપણે કામ કરતા રહીએ તો આપણું પણ કલ્યાણ થાય અને સાથોસાથ આપણી આસપાસના માણસોનું પણ કલ્યાણ થાય એ વાર્તા આપણને બોધ આપે છે. ધન્યવાદ.